આજે આપણી સાથે સુરતના જાણીતા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એક્સપર્ટ એડવોકેટ સ્નેહલ વકીલના ઇન ગુજરાત ન્યૂઝ ચેનલના સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન અને સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવા માટે કેવા પ્રકારની સુરક્ષા અને સતર્કતા રાખવી તે અંગેની જાણકારી આપવાના કાર્યક્રમમાં જોડાયા છે. તેમની સાથે મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી મળતી લોન કે નહીં કે લોન લીધા પછી પડતી મુશ્કેલીના વિષય પર માહિતી મેળવશું. સર, પહેલાં તો હું એ કહીશ કે લોન કસેથી બી લેવા જેવી નથી જ, મોબાઈલ એપ્લિકેશન હોય કે કોઈ બી જગ્યા પર. બટ એ વાત તમારી રાઈટ છે કે બહુ ઇઝીલી અત્યારે ટેકનોલોજી એટલી બધી અપડેટ થઈ ગઈ છે કે લોકોને બહુ ઇઝીલી લોન મળી જાય છે. ઘણા બધા એવા એપ્લિકેશન્સ છે કે જે તમને લોન આપે છે અને બહુ ઇઝીલી ઓછા પ્રોસિજરમાં તમને લોન મળી જાય છે. એ વાત એક ફેક્ટ છે. અચ્છા વકીલ સાહેબ, આ પછી યુવાનો જે આ લોન લીધી તો સર સુસાઇડ સુધી પહોંચી જાય છે, તો આવું કેમ થાય છે અને શું અમારા દર્શકોને જણાવો. સર, ઘણી બધી ફેરી શું થતું હોય છે કે લોકો આવી લોન લે છે. હવે લોન જ્યારે એ લોકો લેતા હોય છે ત્યારે એની અમુક ટર્મ્સ અને કન્ડિશન્સ હોય છે. સૌથી પ્રથમ તો જેવું તમે લોનનું એપ્લિકેશન, લોન માટેનું જે એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરો છો, ત્યારે લોન આપતા પહેલાં આ જે ડેવલપર્સ છે એ તમારા ફોનનો એક્સેસ લઈ લે છે, તમારા મેસેજનો એક્સેસ લઈ લે છે, ફોટો, સ્ટોરેજ, કેમેરા, ડોક્યુમેન્ટ્સ, એવરીથિંગ. આ ઉપરાંત તમારો લાઈવ ફોટો ઇન ધ ફોર્મ ઓફ લાઈવ વિડીયો એ લોકો તમારો કેપ્ચર કરતા હોય છે. એટલે તમારો કેમેરાનો એક્સેસ બી લઈ લીધો, તમારા કોન્ટેક્ટ્સનો એક્સેસ એ લોકો ખાસ લઈ લે છે. અને પછી જનરલી શું થાય છે કે કદાચ એક તો તમારો આ જે લોન છે તેનું એ લોકોનું ઇન્ટરેસ્ટનો જે પોર્શન છે એ ઘણો મોટો હોય છે, અને કદાચ તમારાથી કંઈક ડિફોલ્ટ થઈ ગયું તો ઇવન તમારી 25,000 કે 50,000 જેવી લોન હોય તો બી પર ડે તમને 250 જેવી પેનલ્ટી એડિશનલ લાગી જશે. એટલું તો ખરું જ, એટલે એના ઇન્ટરેસ્ટના ચાર્જીસ બી ઘણા મોટા હોય છે. અને કદાચ કસે ને કસે તમે ડિફોલ્ટ કરી દીધું, તમે એક ડિફોલ્ટર તરીકે એ અમાઉન્ટ એટલો મોટો નથી હોતો, તે છતાં તમે નહીં આપી શક્યા લોન, કારણ કે એમાં અમુક લિમિટ હોય છે જેથી વધારે તમે લોન નથી લઈ શકતા. પણ અગર તમે જો ડિફોલ્ટર તરીકે દેખાવામાં આવ્યા તો એ લોકો બહુ ખરાબ રીતનું વર્તન કરે છે. હવે આની અંદર મારા હિસાબથી ઘણું ડીપ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, કારણ કે આમાં જેટલા બી કોન્ટેક્ટ્સ હોય છે તમારા જેનો એક્સેસ હવે એમની પાસે છે એ બધાને ક્યાં તો આ કંપનીવાળા, બટ આઈ ડોન્ટ થિંક સો કે આ જેન્યુઅન લેજિટિમેટ કંપનીવાળા કરતા હશે, આ કોઈ થર્ડ પાર્ટી જ હોય છે કે જે આ બધા લોકોને ફોન કરે છે એના કોન્ટેક્ટના જે બી પર્સન છે તેમને, અને બહુ ગંદી રીતના અપશબ્દો યુઝ કરીને એમના પૈસાની વસૂલાતનો ફોન એ લોકોને કરે છે કે જે લોકોનો નંબર આ વ્યક્તિના મોબાઈલની અંદર સેવ છે કે જેણે લોન લીધી છે. એટલે જેમનો આની સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોને આ લોકો ફોન કરીને ધમકાવે છે, જેનાથી ત્રાસ આવીને ઘણા બધા લોકો ખોટી ખોટા સ્ટેપ્સ લે છે. આટલું જ નહીં, હવે એક અમુક એવા કેસીસ પણ આવ્યા છે મારી પાસે કે જેમાં એવું ક્લેમ કરવામાં આવ્યું છે કે કદાચ કસે ને કસે આ જે ઇન્ફોર્મેશનનો એવો મિસયુઝ થયો છે કે તમારો આધાર કાર્ડ, તમારો પાન કાર્ડ તમને આપવાનો હોય છે લોન લેતી ફેરી. એટલે ઘણી બધી ફેરી લોન આપતી જે કંપની હોય એ અગર તમે પૈસા આપી શકો કે નહીં આપી શકો, અગર અમુક ઇલેજિટિમેટ કંપની હોય કે જેન્યુઅન કંપની હોય એવી નહીં હોય કે થર્ડ પાર્ટીથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હોય, તો તેઓ તમારા નામથી તમારા ડોક્યુમેન્ટથી પાછી કોઈ બીજી કંપની પાસેથી લોન લઈ ગઈ છે, એટલે એના માટે પણ ફોન પાછા તમને આવતા થઈ જશે. એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ બધી વસ્તુ એક બહુ વિચિત્ર સ્વરૂપ લઈ ગઈ છે જે તમને ફેસ કરવાનું રહે છે. વકીલ સાહેબ, આપ એડવોકેટ છો, પોલીસને મદદરૂપ થયો છો સાયબર ક્રાઇમમાં, તો આ જે ક્રાઇમ ખરું એમાં કઈ રીતનું કામગીરી થઈ શકે, લોકો જે ભેરવાઈ ગયા હોય તો કઈ રીતે મદદરૂપ થાય? અકોર્ડિંગ ટુ મી તમને સૌથી પહેલા તો એ ક્લેરિટી હોવી જોઈએ કે તમે લોન ક્યાંથી લો છો અને એને ભરપાઈ તમે કેવી રીતના કરશો. ત્યારબાદ તમને અગર તમારું પ્રોપર પેમેન્ટ થઈ ગયું હોય ને આવા બધા ખોટા મેસેજીસ આવતા હોય કે તમારા કોન્ટેક્ટવાળા પર્સનને ખોટી રીતનું ન્યુસન્સ આપવામાં આવતું હોય તો બિલકુલ તમે તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જઈને એ લોકો વિરુદ્ધ કમ્પ્લેન કરી શકો છો, એ લોકોનો નંબર તમે આપી શકો છો, કોઈક લિંક હોય તો એ લિંક તમે આપી શકો છો. ઘણી બધી ટેકનિકલી હવે આપણી પોલીસ ડિપાર્ટમેન્ટ અપડેટેડ થઈ ચૂકી છે, એ લિંકના બેઝિસ ઉપર કે એ વેબસાઇટના બેઝિસ ઉપર તેઓ બિલકુલ એ ટ્રેક કરી શકે છે કે એ જે બી કંપની છે એ ક્યાંની છે, એના ડેવલપર્સ કોણ છે, અને એના બેઝિસ ઉપર એ લોકો પ્રોપરલી એક્શન લઈ શકે છે.
જેથી લોકોને અપ્રોપ્રિએટલી ન્યાય મળી શકે.